રાંદેરમાં ઓનલાઈન મોબાઈલ એસેસરીઝનો મોટા વેપારીનું ગન પોઈન્ટ ઉપર અપહરણ કરી રૂપિયા 50 લાખની ખંડણી વસૂલવાના ગુન્હામાં વોન્ટેડ 2 પૈકી 1 સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ધરપકડ ટાળવા માટે આરોપી 1.5 વર્ષથી ભોપાલમાં આવેલી ચાની લારી ઉપર નોકરી કરી ત્યાં જ રહેતો હતો. રાંદેરમાં નવાઝ અમીન ચાંદેરાનું ગત 3 ઓક્ટોબર 2019માં અડાજણ પાટિયા ધનમોરા કોમ્પ્લેક્સ પાસેથી ગન પોઈન્ટની અણી અપહરણ કરી જવાયું હતું. આ વેપારીના ભાગીદારના બનેવી અને હોળી બંગલા એનજી ગ્રુપના નામે ગેંગ ઓપરેટ કરતા અફરોઝ ઉર્ફે ફિરોઝ દલાલે જ તેના સાગરીતો અકરમ અઝહર આસિફ અને સઈદ ખાન ઉર્ફે શેરા અહમદ ખાન પઠાણે આ વેપારીને છોડાવવા માટે 50 લાખની ખંડણી વસૂલી હતી. પોલીસે 3ને ઝડપી લીધા હતા. મુખ્ય સૂત્રોદ્ધાર અફરોઝ અને જે તે અપહરણ વખતે કાર ચલાવનાર સઈદ ખાન ભાગી છૂટ્યા હતા. રાંદેરના અમલીપુરાનો વતની સઈદ ખાને રમઝાનમાં પરિવારને મળવા આવવાનો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો. પોલીસી તપાસમાં તે ભોપાલમાં ઈંટખેડીમાં ચાની દુકાનમાં નોકરી કરતો હતો અને ત્યાં જ રહેતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસ પકડી શકે નહીં તે માટે મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરતો ન હતો. બ્યુરો રિપોર્ટ LK Star News.